ગુડ મોર્નિંગ. જો આજે સ્નો સાફ કરવાનો વારો ઉપર વાળવાનો છે અને કરે છે બે જણા. જો યસ ભાવ, જો સ્માઈલ તો દેખો. જો એ લોકો સ્નો સાફ કરે છે મસ્ત. સ્નોની મજા જ અલગ હોય. વ્યૂ જે હોય ને સ્નોનો, ગજબ હોય. એમ નેક્સ્ટ લેવલનો વ્યૂ હોય સ્નોનો. આજે મને ઈચ્છા થઈ ગયા એક હનુમાન ચાલીસા પર કઈ વાત કરવી છે મારે. તો હું એવું કહીશ કે હનુમાન ચાલીસામાં જે પાવર છે ને મારા વાળા, નેક્સ્ટ લેવલનો પાવર છે. જ્યારે તમે ડિપ્રેશનમાં હોવ ને અને હનુમાન ચાલીસા સાંભળો, જે પાવર આવી જાય તમને, એમ તો હું એકદમ, આપણે કેમ એકદમ ખાલી થઈ જાય, દિલ હળવું થઈ જાય. ને એક પેલું ભજન છે કે પેલું શું કહે, હનુમાન દાદાનું એક ભજન છે. હું જનરલી ત્યારે ડિપ્રેશન, જ્યારે આમ સ્ટ્રેસ આવી જાય ને જોબનો અને બધો, ત્યારે પેલું સાળંગપુર વાળા હનુમાન દાદા, સૌના કષ્ટ હરે, સૌના કષ્ટ હરે છે દયાળા, તમે કષ્ટ ભંજન કહેવાના. એ જે એકદમ પાવર એનર્જેટિક સોંગ છે ને ભાઈ, મેં મારી લાઈફમાં કોઈ એવું એનર્જેટિક સોંગ નહીં જોયું. મેં બહુ એકદમ ગજબ સોંગ છે. એટલે હું તો કહું, અહીંયા કેનેડામાં તો જો સેલ્ફ મોટિવેટેડ, સ્ટ્રગલ બધું જ છે, એવું કંઈ છે નહીં. ને સામે એવા વાઇબ્રેશન બી છે કે જેના થકી એ બધું દૂર થઈ જાય, સ્ટ્રેસ ને બધું, જોબનો સ્ટ્રેસ. કોલેજ સ્ટુડન્ટ હોય તો ઓબ્વિયસ છે, અસાઇનમેન્ટ ને એ બધું. તો એ ખાલી હનુમાન ચાલીસા સાંભળો ને ભજન સાંભળો, એકદમ મજા જ આવવા કરે સાહેબ. નહીં, એ હનુમાન ચાલીસા તમે રોજ દિવસમાં 10 હનુમાન ચાલીસા કરવી ને જો એકદમ તમારા મગજ હળવું થઈ જશે, તમને દિલ હળવું થઈ જશે, એકદમ કોઈ ટેન્શન નહીં આવે. ને ટેન્શન હશે ને તો દેખાશે જ નહીં. આ કેવું છે કે હવા તો બધે જ છે, રાઈટ? બટ જ્યારે ગાડીમાં પંચર પડે ને ત્યારે આપણે આમ ટાયર હવામાં તો નથી મૂકતા કે હવા ભરાઈ જાય. એની માટે સ્પેસિફિક આપણે પંચરવાળાની દુકાને જ જવું પડે છે. તો એના જેવું છે, ભગવાન તો કેમ બધે છે, પણ તમે મંદિરમાં જાઓ ને તો એના વાઇબ્સ જ આખા અલગ હોય. એ તમને ત્યાં એવું ફીલ થાય કે નહીં, અહીંયા ભગવાન છે. એની જેમ રાતે સૂતી વખતે ખાલી 10 હનુમાન ચાલીસા કરો, ને જો તમારા કામ કષ્ટ ભંજન દેવ ન કરે ને તો તમારે મને કહેવું. તો દિલથી આ વિડીયો શેર કરો, ને જે લોકો એમ તમને લાગે ને કે આને આમ માટે જરૂરી વિડીયો છે તો એ શેર કરજો સાહેબ. એક આંગળી ચીંધવાનું પુણ્ય બહુ લાઈફમાં તમને બહુ સક્સેસ આપશે. અને હનુમાન ચાલીસા દ્વારા સાફ સુખ રહે તુમ્હારી સરના, તુમ રક્ષક કાહુ કો ધરના, ધાર દેંગે કેનેડામાં હૈ સ્ટ્રગલ હૈ કોઈ બાત નહીં, હમારા હનુમાન દાદા સે બડા કોઈ નહીં હૈ. પેલું હું જનરલી રેગ્યુલર કહેતો હો કે ખુદા સે હું જ કહી નાખી, મેરી મુશ્કેલ બડી હૈ, એ મુશ્કેલો સે કહી દો, મેરા દાદા બડા હૈ, મેરા કષ્ટ ભંજન દેવ બડા હૈ. સારા પેલું કહેવાય ને, જે કષ્ટ ભંજન દેવનું નામ લે છે, જે હનુમાન ચાલીસા કરે છે ને, એનો કોઈ વાળ વાંકો નથી કરી શકતું સાહેબ દુનિયામાં. તમારી સામે ભલે આખી આમ દુનિયા હોય ને તમારી હારે ખાલી તમે એકલા હો ને કષ્ટ ભંજન દેવ હારે હશે, હનુમાન દાદા તમારી હારે હશે ને મારા વાલા, કોઈનું ટેન્શન નહીં લેવાનું, મોજ જ કરવાની, તમારો વાઇબ્સ જ અલગ આવશે. કઈ નહીં, ચાલો મળીએ. જય કષ્ટ ભંજન દેવ. કેનેડામાં જ ગજબ સ્નો પડે છે અત્યારે, નેક્સ્ટ લેવલનો સ્નો પડે છે. અત્યારે હું જોબથી આવતો હતો ને તો જે મતલબ એક આંટી છે, નાના છોકરાને
લઈને આવતા હતા તો બરફ એટલો ગોઠણ ગોઠણ સુધી ઊંડો ને કે એની સાયકલ ફસાઈ ગઈ ને એની જોડે નાનું છોકરું હતું તો મેં એને હેલ્પ કરીને એની જે ટ્રોલી હતી ને છોકરાની એ લીધી ને એમ ત્યાં તો મારો પગ આખો અંદર ગડી ગયો પણ મજા આવી યાર જો આવો સવાર સવારમાં મોકો મળે કોઈ લોકોને હેલ્પ કરવાનો જે રિયલી નીડ હતી ને એટ ટાઈમ ત્યાં કોઈ હતું નહીં આ તો ભગવાનને મને મોકો આપ્યો એટલે હું ભગવાનને પણ થેન્ક યુ માનું છું કે મને આ મોકો આપવા માટે કે મેં આજે સવારમાં જોબથી નીકળતી વખતે કોઈની હેલ્પ કરી એ મને ગમ્યું ભગવાનને હું કહું આવો ને આવો મોકો આપજો મને મારા વાલા અને મારો વાલો તમને હોઉં ને રાજી રાખીએ તમને સૌને એકદમ સારું રહે જે સ્ટુડન્ટ છે એને બધાને જોબ મળી જાય એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના મળીએ.